આપણી શાકભાજીની ટોપલી તૈયાર થઈ ગઈ છે. જુઓ દરેક જણ, હવે આપણે એમાં કલર પૂરીશું. બરાબર છે, તમારી પાસે જે પણ કલર હોય એ પૂરી શકો છો તમે. બરાબર છે, ચાલો સૌ પ્રથમ બટાટા. તો બટાટાની અંદર આપણે લીટીઓ કલર લઈશું. બરાબર છે, બટાકા આવા હોય છે. બરાબર, શાકભાજીની અંદર કલર પૂર્યા પછી આપણે ટોપલીમાં પૂરીશું. પહેલાં આપણે શાકભાજીમાં પૂરી દઈએ. બરાબર છે, ત્યાર પછી આવશે રીંગણ. રીંગણનું જે ઉપર ફૂમતું છે એમાં આપણે ગ્રીન કલર પૂરીશું. બરાબર છે, આ રીતે. અને રીંગણની અંદર આપણે ચેક કરીએ એકવાર. કલર પૂરીશું. ત્યારબાદ ગાજર. ગાજર કયા કલરનું આવશે? લાલ કલર. તો આ રીતે ગાજરમાં લાલ કલર પૂરવાનો છે. બરાબર, એના ઉપર
ગાજર રેડી, પછી આવશે ટામેટું, તો ટામેટું જે છે એ પણ લાલ કલરમાં પૂરવાનું રહેશે આપણે. હવે ઉપર આપણે લીલા કલરનું આવશે, બરાબર છે, ફૂમતું. પછી છે ડુંગળી, ડુંગળીમાં આપણે પૂરીશું પિંક કલર, બરાબર છે. બીજો કોઈ કલર અવેલેબલ નથી, સેજ ફાલસા કલર જેવો અંદર મિક્સ કરી દઈ ડુંગળીમાં. એ મિક્સ કરો એટલે ડુંગળીનો કલર થઈ જાય. બરાબર છે. પછી છે દૂધી, દૂધીમાં આપણે દૂધીઓ કલર આવશે, બરાબર છે. પછી મરચાંમાં આપણે પૂરીશું લીલો કલર, બરાબર. લીલા કલરના મરચાં હોય છે ને, તેમાં આપણે લીલો કલર
પૂરીશું. મરચું તમે આડું પણ આમ દોરી શકો છો. ઓકે, તો અહીંયા આપણી શાકભાજીમાં કલર પૂરાઈ ગયો છે. હવે રહ્યો ટોપલીમાં કલર પૂરવાનો, તો એ તમે તમારા મનપસંદ કલર એમાં ટોપલીના નીચે જે ડિઝાઇન છે એમાં મનપસંદ રંગ પૂરી શકો છો. બરાબર છે? આપણે ફૂલમાં ગ્રીન કલર પૂરીશું. બરાબર છે? હવે નીચે તમારે મનપસંદ રંગો પૂરવાના છે. બરાબર છે? જેમ કે તમે ખાલી આ ગોળામાં જ પૂરજો એટલે સારું લાગશે. બરાબર? આપણે તો આ રીતે તમારે આખી ટોપલીમાં કલર પૂરવાનો એટલે તમારી ટોપલી રેડી. બરાબર છે?